ગામમાંથી પધારેલા ગ્રામજનો તેમજ અહીં ઉપસ્થિત માનનીય આચાર્ય શ્રી ધવલભાઈ સાહેબ, અન્ય શિક્ષકો અને મારા વાલા ભાઈ બંધુ, આજે જે હું તમને સ્પીચ આપવા જઈ રહી છું એ તમે ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. રિસ્પેક્ટ પ્રિન્સિપલ, હોનરેબલ ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. આઈ વિશ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ઓફ અસ. ટુડે ઇઝ 26 જાન્યુઆરી. માય નેમ ઇઝ મકવાણા કુમલબેન. અવર ગવર્મેન્ટ હેઝ મેની પ્રોગ્રામ્સ રન બાય સેફ્ટી ઓફ ગર્લ્સ, લડકીઓ કી સુરક્ષા, લાઈક બેટી બચાવો બેટી પઢાઓ, સેફ ધ ગર્લ ચાઇલ્ડ ઇટ ઇઝ. બટ ટુડેઝ માય ટોપિક ઇઝ સાઇલેન્ટલી ડિફરન્ટ ફ્રોમ ધીસ ટોપિક. ઇટ ઇઝ અબાઉટ ઓલ્સો લાઈક ગર્લ્સ, લાઈક ગર્લ્સ ઓનલી. ટુડેઝ માય ટોપિક ઇઝ અબાઉટ સેફ્ટી ઓફ ગર્લ્સ, લડકીઓ કી સુરક્ષા. ટુડેઝ કેરિયર ડઝ નોટ ચેન્જ ઇવન ઇફ સો મચ programs run by the government. I think this is because of lack of education and thoughts. People don't want change their thoughts. Main jaisa hu waisa hi rahunga. Pehle se yahi rivaaj hai. Ladkiyon ko ghar ka kaam hi sikhna chahiye, nahi to sasural mein kya karegi. Ye sabhi vakya hamari soch dikhate hain. Pehle apne vichar badle, tabhi ek samaj ya desh ko badla ja sakta hai. હું તમને વધારે પૂછવા માંગુ છું કે પહેલા આપણે કાચા મકાનોમાં રહેતા હતા, તો હમણાં કેમ પાકા મકાનોમાં રહીએ છીએ? પહેલા દિવસો કરીને દિવસો, પહેલા દીવો કરીને દિવસો કાઢતા, તો હમણાં કેમ વીજ પુરવઠાનો ઉપયોગ કરીએ છીએ? પહેલા બળદ ગાડી અને ઊંટ ગાડીમાં ફરતા, તો હમણાં કેમ બસ જીપ વગેરે સાધનોનો ઉપયોગ કરીએ છીએ? કેમ? કેમ કે જીવનમાં પરિવર્તનો આવે છે, નવી શોધો થાય છે અને આપણે એનો સ્વીકાર કરીએ છીએ. જો આપણે સારું જીવન જીવવું હોય તો આ પરિવર્તનો બદલાવાનો સ્વીકાર કરવો જ પડે. અને જેને ન બદલવું હોય તે આજે પણ ઝાડ નીચે ઝૂંપડીમાં રહીને, વીજ પુરવઠાના ઉપયોગ ના કરીને, અત્યાધુનિક સાધનોનો પણ ઉપયોગ ના કરીને બળદ ગાડીમાં જ ફરે. આ ઉદાહરણો ફક્ત તમને સમજાવવા માટે લીધા છે કે જીવનમાં બદલાવો જરૂરી છે અને આ બદલાવો સ્ત્રીઓ માટે પણ થવા જોઈએ. બેટી બચાવો અભ્યાસથી તમે છોકરીઓને બચાવી તો લેશો, પણ તેમને જીવન જીવવાનો સાચો રસ્તો કેવી રીતે બતાવશો? એના માટે છોકરીઓને ભણાવવું પડશે, ફક્ત આઠમા સુધી નહીં પરંતુ જ્યાં સુધી તે ભણવા માંગે છે ત્યાં સુધી. તમારી માનસિકતાને બદલો. છોકરીઓનું જન્મ ફક્ત ઘરકામ કરવા માટે નથી થયું, પરંતુ તેમના ટેલેન્ટને પણ આગળ આવવા દો. હવે આજનો મારો વિષય છોકરીઓની સુરક્ષા વિશે સાંભળો. છોકરીઓના જન્મથી જ તેના સ્ટ્રગલની શરૂઆત થઈ જાય છે અને ત્યારે મરણ સુધી માત્ર સ્ટ્રગલ જ કરવું પડે છે. કેમ કે જે શક્તિ ભગવાને સ્ત્રીમાં આપી છે એ સહન કરવું નથી પરંતુ લડવું પણ છે. તમારા પ્રત્યે થતા અન્યાય સામે અવાજ ઉઠાવો, કારણ કે પાપ કરનાર અને એને સહન કરનાર બંને ગુનેગાર બને છે. આજના જમાનામાં છોકરીઓની છેડતી, બળાત્કાર જેવા અનેક કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. વી હેવ ટુ ફાઇટ ફોર થી ધીસ. આઈ થિંક ફોલોઇંગ સ્ટેપ શુડ બી ટેકન ફોર સેફ્ટી ઓફ ગર્લ્સ. દરેક છોકરા કે પુરુષે, દરેક છોકરી કે સ્ત્રીને માની કે બહેની દ્રષ્ટિથી જોવું જોઈએ. છોકરીઓએ પોતાનો સ્વભાવ તટસ્થ રાખવો જોઈએ. દરેક જગ્યાએ હસવું, મશ્કરી કરવી જરૂરી નથી. અજાણ્યા વ્યક્તિ સામે વધુ વાત કરવાની કે હસવાની જરૂર નથી. જાણીતા વ્યક્તિ સાથે પણ બોલવાની મર્યાદા રાખવી જોઈએ. છોકરીઓએ પોતાની સુરક્ષા કેવી રીતે કરવી એની ટ્રેનિંગ પણ લેવી જોઈએ. ગમે તે દૂર જગ્યાએ જતા પહેલા પોતાની પાસે લાલ મિર્ચ પાવડર, કાળી મરીનો પાવડર કે પેન જેવી વસ્તુઓ જોડે રાખવી જોઈએ, જે આપની સુરક્ષા માટે છે. હવે આજે તમે જે સાંભળ્યું એથી તમારા વિચારો બદલો. પ્લીઝ, બેટી બચાવો, સેફ ધ ગર્લ ચાઇલ્ડ. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય.